हेलो फ्रेंड्स, माय सेल्फ पटेल रूमी अश्वमेध विद्यालया स्टडी 9 सब्जेक्ट साइंस चैप्टर नंबर 14 नैसर्गिक स्त्रोतो। मित्रों, આપણે આગળ વિડિયો લેક્ચરમાં જળચક્ર વિશે માહિતી મેળવી હતી કે જે સૂર્ય છે દિવસ દરમિયાન સૂર્યની ગરમીના કારણે પૃથ્વીની સપાટી પર જે પાણી છે પાણી ગરમ થાય છે। આપણે જાણીએ છીએ પાણી ગરમ થાય છે એટલે કે પાણીનું બાષ્પમાં રૂપાંતર થાય છે અને એ જે બાષ્પ છે વાતાવરણમાં ऊपर चढ़े छे, त्यार बाद वातावरण में ठंडी पड़े छे अने वादळाओ बने छे अने त्यार बाद वरसाद स्वरूपे पृथ्वीनी सपाटी पर फरी वर्षे छे। आम आ जे जल चक्र छे ए जल चक्र सतत चालतुं रहे छे। तो मित्रों, हवे आजे आपणे जोईए के नाइट्रोजन चक्र कोने कहेवाय। आपणे जाणीए छीए के वातावरणमां घणा वायुओ रहेला छे अने जे जेम के ऑक्सिजन, कार्बन डाइऑक्साइड, नाइट्रोजन वगैरह, परंतु आ वायुओमां फक्त नाइट्रोजन ज एक एवो वायु छे जेनुं प्रमाण वातावरणमां 78% जेटलुं रहेलुं छे। नाइट्रोजन वायु प्रमाण वातावरण में कितना टका रहेलू छे, तो आपणे आंसर लखी शकीए के 78% जेटलू वातावरण में नाइट्रोजन नुं प्रमाण रहेलू छे। आ जे नाइट्रोजन छे बधा सजीवो माटे खूब ज उपयोगी छे, आवश्यक घटक छे, जेम के प्रोटीन, न्यूक्लिक एसिड, आरएनए, डीएनए તેમજ કેટલાક વિટામિન્સમાં તે હાજર હોય છે। મિત્રો, અહીંયા પણ ક્વેશ્ચન પૂછી શકાય કે નાઇટ્રોજન મુખ્ય ઘટક છે અને તે આપણને કયા સ્વરૂપે જોવા મળે છે, કે તે ન્યુક્લિક એસિડ, આરએનએ, ડીએનએ, પ્રોટીન તેમજ કેટલાક વિટામિનમાં તે હાજર હોય છે, તેમજ તે જૈવિક રીતે અગત્યના સંયોજનોમાં આલ્કોઇડ અને યુરિયાના બંધારણમાં પણ મુખ્ય ઘટક શું છે, નાઇટ્રોજન જ છે, કે તે ઘણા બધા જૈવિક અગત્યના સંયોજનોમાં આલ્કોઇડ અને યુરિયાના બંધારણમાં મુખ્ય ઘટક શું છે, નાઇટ્રોજન છે। એ જે નાઇટ્રોજન છે વનસ્પતિઓ અને પ્રાણીઓ તેનો વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતા નથી। વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ ખૂબ જ વધારે પ્રમાણમાં છે, પરંતુ દરેક સજીવ અને દરેક વનસ્પતિ તેનો સીધો ઉપયોગ કરી શકતા નથી। નાઇટ્રોજનનું સ્થાપન બે રીતે થાય છે, પહેલું છે રાસાયણિક નાઇટ્રોજન સ્થાપન અને બીજું છે જૈવ નાઇટ્રોજન સ્થાપન। તો આપણે પહેલા વિશે માહિતી મેળવીએ કે રાસાયણિક નાઇટ્રોજન સ્થાપન કોને કહેવાય। આપણે જાણીએ છીએ જ્યારે આકાશમાં વીજળીના ચમકારા થાય છે ત્યારે ઊંચા તાપમાન અને ઊંચા દબાણ હેઠળ આ જે નાઇટ્રોજન વાયુ છે એ નાઇટ્રોજન વાયુ ના નાઇટ્રોજન ઓક્સાઇડમાં
ફેરવે છે. શું થાય છે મિત્રો, આકાશમાં જ્યારે વીજળીના ચમકારા થાય છે, ચમકારા દરમિયાન ઊંચા તાપમાન અને ઊંચા દબાણ હેઠળ નાઇટ્રોજનનો વિવિધ નાઇટ્રોજન ઓક્સાઇડમાં ફેરવે છે અને ઓક્સાઇડ પાણીમાં ભળે છે. શું થાય છે, એ ઓક્સાઇડમાં ફેરવે છે અને ઓક્સાઇડ છે એ પાણીમાં ભળે છે અને તેના જ કારણે નાઇટ્રિક એસિડ અને નાઇટ્રસ એસિડ બનાવે છે. શું બનાવે છે, નાઇટ્રિક એસિડ એટલે કે HNO3 અને નાઇટ્રસ એસિડ બનાવે છે અને વરસાદમાં ભળે છે અને વરસાદના પાણી સાથે જમીન પર વરસે છે, જમીનની સપાટી પર વરસે છે. ત્યારે તેનો ઉપયોગ વિવિધ પ્રાણીઓ અને વિવિધ વનસ્પતિઓ કરે છે. કે આજે જોઈ શકે રાસાયણિક નાઇટ્રોજન સ્થાપન કોને કહેવાય, જ્યારે આકાશમાં વીજળીના ચમકારા થાય છે, એ ચમકારા દરમિયાન નાઇટ્રોજનના વિવિધ ઓક્સાઇડોમાં ફેરવાય છે અને તેમાં નાઇટ્રસ ઓક્સાઇડોમાં ફેરવાય છે અને ત્યારબાદ એ જે ઓક્સાઇડ છે માંથી નાઇટ્રિક એસિડ અને નાઇટ્રસ એસિડ બને છે અને વરસાદના પાણી સાથે ભળે છે અને ત્યારબાદ વરસાદના પાણી સાથે ભળ્યા બાદ એ જે વરસાદ છે પૃથ્વીની સપાટી પર વરસે છે અને ત્યારબાદ વનસ્પતિઓ અને પ્રાણીઓ એનો ઉપયોગ કરી શકે છે. દ્રવ્ય ખબર પડી હશે કે રાસાયણિક નાઇટ્રોજન સ્થાપન કઈ રીતે થાય છે, કે તમે જાણતા હશો કે જ્યારે વીજળીના ચમકારા પડે છે ત્યારે વીજળીના ચમકારા દરમિયાન જે નાઇટ્રોજન છે નાઇટ્રોજનના વિવિધ ઓક્સાઇડોમાં ફેરવે છે અને ત્યારબાદ તેમાંથી નાઇટ્રિક એસિડ અને નાઇટ્રસ એસિડ વરસાદના પાણી સાથે ભળે છે અને એ વરસાદના પાણી સાથે ભળ્યા બાદ ધીમે ધીમે જમીનની સપાટી પર વરસે છે અને ત્યારબાદ જ એનો ઉપયોગ વનસ્પતિઓ અને પ્રાણીઓ કરી શકે છે. આપણે જાણીએ છીએ કે નાઇટ્રોજન છે નાઇટ્રોજનનો વનસ્પતિ અને પ્રાણીઓ સીધી રીતે ઉપયોગ કરી શકતા નથી, પરંતુ એ નાઇટ્રોજન વરસાદના પાણી સાથે ભળે છે અને ત્યારબાદ એનો ઉપયોગ વિવિધ વનસ્પતિઓ અને વિવિધ પ્રાણીઓ એનો ઉપયોગ કરી શકે છે. હવે આપણે જોઈએ કે જે નાઇટ્રોજન સ્થાપન કોને કહેવાય. તો તમે જાણતા હશો કે વિવિધ વનસ્પતિઓ છે, આપણે જાણીએ છીએ કે જે સિંધીકુળની વનસ્પતિઓ છે, એ સિંધીકુળની વનસ્પતિઓ એટલે કે કઠોર વર્ગની જે વનસ્પતિઓ છે એ નાઇટ્રોજન સ્થાપન કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. કે જે રાસાયણિક નાઇટ્રોજન સ્થાપન છે એના કરતાં જે જૈવ નાઇટ્રોજન સ્થાપન છે એ ખૂબ જ અગત્યનું છે. તે એ જે જૈવ નાઇટ્રોજન સ્થાપન છે એમાં દરેક સજીવો ભાગ લે છે. કોણ ભાગ લે છે, જે જૈવ નાઇટ્રોજન સ્થાપન છે એમાં દરેક સજીવો ભાગ લે છે. આપણે જાણીએ છીએ કે સિંધીકુળની વનસ્પતિઓ કઠોર વર્ગની વનસ્પતિઓમાં નાઇટ્રોજન વિશિષ્ટ પ્રકારની સંરચનામાં મૂળમાં વિશિષ્ટ પ્રકારની સંરચનાને શું કહેવાય છે, મૂળ ગંડિકા કહેવાય છે. તમે એનાથી પરિચિત હશો જ કે જે સિંધીકુળની વનસ્પતિ છે જે કઠોર વર્ગની વનસ્પતિ છે મૂળમાં વિશિષ્ટ પ્રકારની સંરચના પણ જોવા મળે છે અને એ સંરચનાને શું કહેવાય છે, મૂળ ગંડિકા કહેવામાં આવે છે. મિત્રો ક્વેશ્ચન પૂછી શકાય કે મૂળ ગંડિકા કોને કહેવાય, તો સિંધીકુળની વનસ્પતિ કઠોર વર્ગની વનસ્પતિના મૂળમાં વિશિષ્ટ પ્રકારની સંરચના હોય છે અને તેને શું કહેવાય છે, મૂળ ગંડિકા કહેવામાં આવે છે. મિત્રો અહીંયા આપણે માહિતી મેળવીએ, આ કોઈ વનસ્પતિ છે, આ એ વનસ્પતિના મૂળમાં આપણે જોઈએ છીએ નાની નાની ગાંઠો આપણને જોવા મળે છે, એ ગાંઠ જેવી રચનાને શું કહેવાય છે, મૂળ ગંઠિકા કહેવામાં આવે છે.
આવે છે જે મૂળનો ભાગ છે એ ફૂલેલો આપણને જોવા મળે છે અને તેને શું કહેવાય છે મૂળ ગંઠિકા કહેવામાં આવે છે આ જે મૂળ ગંઠિકામાં રહેલા બેક્ટેરિયા રાઇઝોબિયમ ભૂમિમાં રહેલા કેટલાક મુક્તજીવી બેક્ટેરિયાને નાઇટ્રોજન સ્થાપનની ક્ષમતા ધરાવે છે આ જે વનસ્પતિની મૂળ ગંઠિકામાં રહેલા રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા અને કેટલાક મુક્તજીવી બેક્ટેરિયા નાઇટ્રોજન સ્થાપનમાં મદદરૂપ કરે છે મિત્રો ક્વેશ્ચન પૂછી શકાય કે કયા બેક્ટેરિયા વડે જે વનસ્પતિ છે એ વનસ્પતિમાં જોવા મળે છે તો રાઇઝોબિયમ બેક્ટેરિયા એ સિંધીકુની વનસ્પતિમાં આપણને જોવા મળે છે અને તે નાઇટ્રોજન સ્થાપનમાં મદદરૂપ થાય છે જે મૂળગંઠિકામાં રહેલા બેક્ટેરિયા રાઇઝોબિયમ ભૂમિમાં રહેલા કેટલાક મુક્તજીવી બેક્ટેરિયા નાઇટ્રોજન સ્થાપનની ક્ષમતા ધરાવે છે જે નાઇટ્રોજન પરમાણુનું નાઇટ્રેટ અને નાઇટ્રસમાં પરિવર્તન કરે છે જે નાઇટ્રોજન પરમાણુ છે એ નાઇટ્રોજન પરમાણુનું નાઇટ્રસ અને નાઇટ્રેટમાં શું કરે છે પરિવર્તન કરે છે આપણે જાણીએ છીએ કે રાઇઝોબિયમ એ મુક્તજીવી બેક્ટેરિયા એ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું એમિનો એમોનિફિકેશનની પ્રક્રિયા દરમિયાન એમોનિયામાં રૂપાંતર કરે છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એમોનિફિકેશનની પ્રક્રિયા દ્વારા એમોનિયા એટલે કે NH3માં રૂપાંતર કરે છે સેમાં રૂપાંતર કરે છે એમોનિફિકેશનની પ્રક્રિયા દરમિયાન એમોનિયામાં રૂપાંતર કરે છે ત્યારબાદ છે કે એ જે એમોનિયા છે એ એમોનિયા શેની પ્રક્રિયા કરશે નાઇટ્રિફિકેશનની પ્રક્રિયા કરશે અને નાઇટ્રસ અને નાઇટ્રેટ ત્યારે ભૂમિમાં ઉમેરાય છે અને ભૂમિમાં રહેલી કેટલાક બેક્ટેરિયા
विविध संयोजनों में नाइट्रोजन नाइट्रेट और नाइट्रस में रूपांतर करे जैसे वनस्पतिओ प्राणी मृत्यु पमे तेरे एम मृतदेह भूमि में उमेरा भूमि में रहेला के बेक्टेरिया नाइट्रोजन नाइट्रोजन नाइट्रेट और नाइट्रस में रूपांतर करे भूमि में पाचा मुक्त करे उपयोग वनस्पतिओ फरी उपयोग करे वनस्पति जय मृत्यु पमे के प्राणी जय मृत्यु पमे नाइट्रोजन नाइट्रस नाइट्राइट और नाइट्रस में रूपांतर करे फरी भूमि में मुक्त करे त्यार बाद ये चक्र है सतत चाल्या करे के बेक्टेरिया नाइट्राइट और नाइट्रेट नु अणु में फेरवे के बेक्टेरिया है नाइट्राइट और नाइट्रस नु अणु में फेरवे शू कहवा डीनाइट्रिफिकेशन कहवा डीनाइट्रिफिकेशन से जाए फरी वातावरण में जाए ये चक्र है सतत चाल्या करत रहे कारण नाइट्रोजन प्रमाण 78% है 78% नाइट्रोजन प्रमाण जलवाई रहे। थैंक यू।